સામાન્યકાળના 24મા અઠવાડિયાનું શુક્રવાર આપણા વાણી વર્તન ને વ્યવહાર થકી આપણે ઈશ્વરનો મહિમા અન્ય લોકો સમક્ષ પ્રગટ કરવાનો છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 8મા અધ્યાયના વચનો 1-3. આ પછી ઈસુ શહેરે શહેર અને ગામે ગામ ઈશ્વરના રાજ્યના શુભ સંદેશનો પ્રચાર કરતા ફરવા લાગ્યા. તેમની સાથે 12 શિષ્યો હતા અને અબદૂતો અને રોગોથી મુક્ત કરવામાં આવેલી કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમાં જેનામાંથી 7 અબદૂતો નીકળ્યા હતા તે મગદલાવાળી તરીકે ઓળખાતી મરિયમ, હેરોદના કારભારી કુઝાની વહુ યોહાના, સુસાના અને બીજી અનેક હતી. એ સ્ત્રીઓ ગાંઠનું ખર્ચીને ઈસુની સેવા કરતી હતી. ત્રણ જ કડીના આજના શુભ સંદેશમાં આપણે થોડાક બિંદુઓ પર મનન ચિંતન કરીએ. 1. યહૂદી સમાજમાં ઈસુના સમયમાં સ્ત્રીઓનું સ્થાન ફક્ત પુરુષોની દેહભૂખ સંતોષવા અને સંતાનો પેદા કરવાના સાધનથી વિશેષ કંઈ જ નહોતું, એટલે સુધી કે વસ્તી ગણતરીમાં સ્ત્રીઓની ગણતરી સુદ્ધા કરવામાં આવતી નહોતી. આવા સમાજમાં એ સમયે ઈસુ એક ક્રાંતિ લાવે છે. ઈસુના 12 શિષ્યો ઉપરાંત ઈસુની શિષ્યાઓ તરીકે ઘણી સ્ત્રીઓ પણ હતી અને આ સ્ત્રીઓ સમાજના સામાન્ય સ્તરની હતી. આ સ્ત્રીઓને ઈસુની કરુણા અને અનુકંપાનો અનુભવ થયો હતો, તેથી તેઓ પણ ઈસુના 12 શિષ્યો સાથે ઈસુની સાથે ગામે ગામ ફરીને ઈસુના શુભ સંદેશના પ્રચારનું કાર્ય કરવામાં પોતાનો ફાળો આપતી હતી. ઈસુએ તેમના પર કરેલી કૃપાનો બદલો આ રીતે વાળવા માંગતી હતી. આપણને ઈશ્વર તરફથી જે કૃપાદાનો મળ્યા છે તેના બદલામાં આપણે શું કરી રહ્યા છીએ? 2. માણસનું શરીર પોષણ મળે તો જ કાર્યરત રહી શકે, અને તેથી આ સ્ત્રીઓ ઈસુ અને તેમના શિષ્યો સાથે ફરીને જ નહીં પણ તેમના અન્ન પાણી માટે પણ પોતાના સંસાધનોમાંથી જોગવાઈ કરતી હતી. દરેક માણસ આર્થિક રીતે ટેકો ન આપી શકે એ સમજી શકાય, પણ જે આપી શકે તે ઉદારતાપૂર્વક જો ટેકો આપે તો જેઓ નથી આપી શકતા તે ખોટની ભરપાઈ થઈ જાય. આપણે આર્થિક ટેકા સિવાય પણ ધર્મસભાના આ કાર્ય માટે આપણા ધર્મ વિભાગમાં ઈશ્વરે આપણને આપેલા બીજા વરદાનોના માધ્યમથી આપણા ધર્મ વિભાગને ટેકો આપવાનું નક્કી કરીએ તો પણ ઈશ્વરને પસંદ પડે એવું કાર્ય થાય. 3. સ્ત્રીઓને પોતાના કાર્યમાં સામેલ કરીને ઈસુએ શરૂઆતથી જ સ્ત્રી પુરુષ વચ્ચેના લિંગભેદને નાબૂદ કરવાની પહેલ કરી હતી. કારણ ઉત્પત્તિના ગ્રંથ 1 અધ્યાય 27માં કહેવાયું છે તેમ ઈશ્વરે નર નારીમાં કોઈ ભેદભાવ કર્યો નથી. હજારો વર્ષના વહાણા વીતી ગયા હોવા છતાં આજે પણ આપણે એવું કહી શકવાની સ્થિતિમાં નથી કે આપણે કુટુંબોમાં કે સમાજમાં અને ધર્મસભામાં પણ લિંગભેદ સંપૂર્ણ રીતે નાબૂદ કરી શક્યા છીએ. આપણે આની શરૂઆત આપણા પરિવારથી જ કરીએ તો કેવું? 4. ઈસુનો શુભ સંદેશ ફેલાવવાનું કાર્ય દરેક સ્નાન સંસ્કાર પામેલ વ્યક્તિનું છે. આપણા જીવન થકી ઈસુનો મહિમા થાય અને એ રીતે ઈસુનો શુભ સંદેશ પ્રસરે એ તો સૌથી શ્રેષ્ઠ અને હાથવગું સાધન છે, પણ એ આપણી જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન માગી લે એવું કાર્ય છે. એ સિવાય આપણાથી શક્ય હોય એ રીતે અને જેઓ એવા કાર્યો કરવા માટે સક્ષમ છે તેમને આપણો ટેકો આપીને પણ આપણો ફાળો આપી શકીએ. આપણે આ ભગીરથ કાર્ય માટે તૈયારી બતાવીશું તો ઈશ્વર જ આપણને સાધન બનાવીને આપણો તેમના કાર્ય માટે તેમની રીતે ઉપયોગ કરશે.
પ્રભુજી મુજને કેવો પ્યારો પ્રભુજી મુજને કેવો પ્યારો એ તો સાથ સુણે છે મારો એ તો સાથ સુણે છે મારો જ્યારે એને સાધ હું નાખું કાન દઈને સાંભળે મારું કાન દઈને સાંભળે મારું પ્રભુજી મુજને કેવો પ્યારો પ્રભુજી મુજને કેવો પ્યારો બચાવી મારા પ્રાણ તુલે ને બચાવી પ્રભુજી મુજને કેવો પ્યારો પ્રભુજી મુજને કેવો પ્યારો પ્રભુજી ન્યાયી અને દયાળુ આપણો ઈશ્વર પરમ કૃપાળુ પ્રભુજી ન્યાયી અને દયાળુ આપણો ઈશ્વર પરમ કૃપાળુ પ્રભુજી રાખનો રક્ષણ હારો લાચારીમાં મુજને તાર્યો લાચારીમાં મુજને તાર્યો પ્રભુજી મુજને કેવો પ્યારો પ્રભુજી મુજને કેવો પ્યારો શાંત ફરી તું થા મુજ પ્રાણ પ્રભુએ તારું શાંત ફરી તું થા મુજ પ્રાણ પ્રભુએ તારું કર્યું કલ્યાણ મૃત્યુથી મુજ પ્રાણ ઉગાર્યા આંસુ મારા તેણે ખાળ્યા પડતા મારા ચરણો વાર્યા તેથી જ મારા પ્રભુની સામે તેથી જ મારા પ્રભુની સામે ફરતો રહીશ જીવન ધામે ફરતો રહીશ જીવન ધામે પ્રભુજી મુજને કેવો પ્યારો પ્રભુજી મુજને કેવો પ્યારો એ તો સાથ સુણે છે મારો એ તો સાથ સુણે છે મારો